हेलो फ्रेंड्स, वेलकम बैक टू भावुश कॉर्नर। फ्रेंड्स, आपणे अवनवा विडियो बनावीए छीए, तमे जुओ ज छो। અને હંમેશા મારી ટ્રાય હોય છે કે સહેલું બને, ફટાફટ બની જાય અને ઘરની જ વસ્તુમાંથી બને। તો આજે પણ એવી જ એક રેસીપી છે આપણી। ઠંડી રોટલીમાંથી આપણે મંચુરિયન બનાવશું। જે વધેલી રોટલી હોય છે, બપોરના રોટલી બનાવી હોય અને સાંજે અચાનક મંચુરિયન ખાવાનું મન થાય તો આપણે ફટાફટ બનાવી શકીએ। તો એના માટે મેં ઠંડી રોટલી 4 લીધી છે, એનો ભૂકો કરી લેવાનો છે મિક્સરમાં। તો ચાલો જોઈએ મંચુરિયન બનાવવા કેવી રીતે બને છે। એક બાઉલ લેશું આપણે મોટું, એમાં રોટલીનો જે ઝીણો ભૂકો કરેલો છે એ લઈ લેશું। ફ્રેન્ડ્સ, તમે આ મંચુરિયન બનાવશો એટલે ખબર પણ નહીં પડે કે આ મેંદાના છે કે રોટલીના, અને ટેસ્ટમાં પણ એવા જ લાગશે। છીણેલું ગાજર છે એ 2 ચમચી લેશું, 1 ચમચી શિમલા મીઠ છે, 2 ચમચી કોબી છે ઝીણી સમારેલી, આ વેજીટેબલ તમે વધતા ઓછા પણ કરી શકો છો। નિમક છે સ્વાદ મુજબ, કોર્નફ્લોર છે એ 2 ચમચી લેશું। જો કોર્નફ્લોર ન લેવો હોય તો ચોખાનો લોટ અથવા તો ઘઉંનો લોટ જે ઘરમાં હાજર હોય એ તમે લઈ શકો। આદુ મરચાંની પેસ્ટ છે એ લેશું 1 ચમચી, મરી પાવડર છે એ 1/2 ચમચી લેશું, રેડ ચીલી સોસ છે એ 1 ચમચી લેશું, સોયા સોસ છે એ 2 ચમચી લેશું, ટામેટો સોસ છે 1 ચમચી લેશું, અને 1 ચપટી સાજી ફૂલ છે એ લેશું। સાજી ફૂલને બદલે તમે ઈનો અથવા સોડા કંઈ પણ સહેજ લઈ શકો। બધું બરાબર મિક્સ કરી લેશું। લગભગ પાણીની જરૂર નહીં જ પડે, છતાં જો લાગે કે વળે એમ નથી તો જ સહેજ લેવાનું। જો બરાબર મિક્સ થઈ ગયું છે, તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે, આ રીતે મંચુરિયન આપણે વાળી લેશું। જો આપણા બધા મંચુરિયન વળાઈને રેડી છે, તેલ આવી ગયું છે, આપણે બધા ફ્રાય કરી લેશું। ફ્રેન્ડ્સ, 4 રોટલીમાંથી આશરે 2 પ્લેટ જેટલા મંચુરિયન થશે, એટલે કે 20-22 નંગ મંચુરિયન બનશે। ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરશું। જો આ રીતનો કલર આવી જાય એટલે પછી કાઢી લેવાના છે। ફ્રેન્ડ્સ, આ મંચુરિયનને તડાથા 3-4 મિનિટ લાગશે, સ્લો ફ્લેમ પર રાખવાના જેથી કચાશ ન લાગે। જો આપણા બધા મંચુરિયન તળાઈને રેડી છે, પછી એ જ પેનમાં મેં 1 ચમચી તેલ મૂકી દીધું છે,
तेल गरम थाय एटले जे छीणेलू गाजर हतुं एक चमची जेटलू लई लेशुं। एक चमची जेटली कोबी छे एने फूल गैस पर सतत हलावता रहेवानुं जेथी क्रंची ज रहे। फ्रेंड्स तमे लसन डूंगळी खाता होय तो ए पण आमां लई शको, मैं जईने ज बनाव्या छे એટલે નથી લીધા। મંચુરિયન બધાને ભાવતા હોય છે પણ મેંદો જોઈને થોડોક ડર લાગે કે વજન વધી જશે કે અનહેલ્ધી થઈ જશે, પણ આ તમે ટેસ્ટથી ખાઈ શકો। નિમક લેશું સ્વાદ મુજબ, સીમલા મીઠ છે એ અડધી ચમચી જેટલું છે એ એડ કરશું। ચીલી સોસ છે એક ચમચી એડ કરશું। સોયા સોસ છે એક ચમચી એડ કરશું। ટામેટો સોસ છે એ બે ચમચી લેશું। એક ચમચી કોર્નફ્લોર લેવાનો છે એક બાઉલમાં। પાણી એડ કરી અને સ્લરી બનાવી લેવાની છે। આનાથી ગ્રેવી એકદમ ઘટ અને સરસ બનશે। આનું પ્રમાણ તમે વધતું ઓછું પણ કરી શકો, જો ગ્રેવી વધારે જોઈતી હોય તો કોર્નફ્લોર થોડો વધારે લેવાનો। જે લોટ તમે મંચુરિયનમાં એડ કરો એ જ લોટ આમાં પણ એડ કરી શકો, ચોખાનું અથવા ઘઉંનું અથવા કોર્નફ્લોર કાંઈ પણ, બધું બરાબર મિક્સ કરી લેશું। જે બાઉલમાં સ્લરી બનાવી હતી એમાં જ આપણે પાણી નાખી અને એડ કરી દીધું છે। લોટ કાચો ન રહે અને સેજ ઉકળી જાય એટલે આપણે મંચુરિયાને એડ કરી દઈશું એમાં। બધું બરાબર મિક્સ કરી લેશું। જો લાગે છે ને બાર જેવા જ આપણા મંચુરિયન રેડી છે। આવજો ફ્રેન્ડ્સ, ટેક કેર। તમને મારી વાનગી કેવી લાગે છે અને તમે બનાવો છો કે નહીં જરૂર કહેજો।